नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा चलता आ ई लर्निंग प्रोग्राम में हूँ ब्रिजेश साकड़ेजा फरी एक बार आप सबनु रंगारंग स्वागत करूँ। आपणे धोरण 10 नी अंदर केमिस्ट्री नी अंदर चैप्टर नंबर 1 विज्ञान विषय में चैप्टर नंबर 1 के जेनु नाम छे रासायणिक प्रक्रियाओं अने समीकरण, एनो हवे अभ्यास करीशुं। आपणे आनी पहेला केमिस्ट्री नी अंदर चैप्टर नंबर 5 छे ए मस्त मजानुं कम्प्लीट करी गया। केमिस्ट्री नो जे आपणो पायो हतो ए पायो मस्त मजानो आपणे मजबूत रीते बांधी लीधो। ओके, आपणे बेसिक केमिस्ट्री भणी ગયા, આખું આવર્ત કોષ્ટક ભણી ગયા, દરેક તત્વ છે એ તત્વની ખાસિયત શું, એની લાક્ષણિકતા શું, એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા। આપણે મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક અને ત્યારબાદ આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે ડિટેલમાં માહિતી મેળવી ગયા। ચલો હવે આપણે હજી આપણે ડીપમાં જઈએ કેમિસ્ટ્રીની અંદર। તો કેમિસ્ટ્રીમાં આપણે હવે પ્રક્રિયાઓ ઉપર ધ્યાન આપશું। ઓકે, પહેલા આપણે તત્વો જે છે એ શીખ્યા બેઝિક લેક્ચરમાં, ત્યારબાદ પાંચમા ચેપ્ટરમાં આપણે તત્વોને યોગ્ય રીતે ગોઠવતા શીખ્યા કે કયું તત્વ કઈ જગ્યાએ આવશે। હવે આપણે આ પહેલા ચેપ્ટરની અંદર આ જે તત્વ છે એને બીજા તત્વોની સાથે મિક્સ કરીએ, કોઈ એક તત્વ, ફોર એક્ઝામ્પલ ઓક્સિજન છે, નાઇટ્રોજન સાથે ભેગો કરું તો ઓક્સિજનને કહી શકાય કે ફેરસ આયન સાથે ભેગો કરું તો શું ફેરફાર આવશે। તો આવી રીતે કોઈ પણ બે તત્વો અથવા તો બે કરતા વધારે તત્વોને આપણે ભેગા કરીએ અને રાસાયણિક પ્રક્રિયાઓ કરીએ અને શું ફેરફાર થાય આપણે એ આ ચેપ્ટરમાં જોશું। અને આ સિવાય બીજું છે સમીકરણ, એટલે કે આ જે પ્રક્રિયાઓ થાય છે, તમે કોઈ બે તત્વોને ભેગા કર્યા અને કંઈક નવું તમને મળ્યું, તો એ જે નવું તમને કઈ તત્વ તમને નવું જે કંઈ પણ સંયોજન મળ્યું છે એ સંયોજન કેવી રીતે બન્યું, એનું ઇક્વેશન શું છે, એના વિશે આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં ચર્ચા કરીશું। ચાલો સ્ટાર્ટ કરીએ આપણો લેક્ચર। તો સૌથી પહેલા આપણને પ્રશ્ન આપેલી છે કે ભાઈ રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ, ઓકે, પહેલા તો કેમિસ્ટ્રી ક્યાં હોય, તો કે ભાઈ એમ પૂછો ક્યાં ન હોય, કારણ કે આપણે સવારના ઉઠે ત્યાંથી માંડી અને આપણે સૂઈએ ત્યાં સુધીમાં આપણી જે લાઈફ છે એમાં રોજિંદા જીવનમાં વારંવાર આપણે કેમિસ્ટ્રીનો ઉપયોગ કરતા હોઈએ છીએ। ફોર એક્ઝામ્પલ આ માર્કર બોર્ડ જે છે એની અંદર જે આપણે જે માર્કર છે એ માર્કરની ઇંક એક પ્રકારનું કેમિસ્ટ્રી જ કહેવાય, કારણ કે એ જે માર્કરની ઇંક છે એમને નહીં બની હોય। ઓકે, તો એના માટે અમુક કહી શકાય કેમિકલ મિક્સ કરેલા હશે। ઓકે, આપણે કોલ્ડ ડ્રિંક્સ જોઈએ તો કોલ્ડ ડ્રિંક્સ તો એની અંદર પણ યોગ્ય માત્રામાં બધું મિક્સ કરેલું હશે। ઓકે, તો આવી રીતે અલગ અલગ જે કોઈ પણ વસ્તુને યોગ્ય પ્રમાણમાં ભેગી કરી અને આપણે કંઈ પણ નવી વસ્તુ સંયોજન બનાવી એને આપણે કેમિસ્ટ્રી કહી શકાય। આપણે સવારના પૂરમાં મસ્ત મજાના ઉઠીએ અને આપણે સૌથી પહેલા ટૂથપેસ્ટ આપણે આપણા બ્રશ ઉપર લઈએ, બ્રશ કરવા માટે, આપણા દાંતને સાફ કરવા માટે, તો એ જે ટૂથપેસ્ટ છે એ એક પ્રકારનું શું છે, તો કે ભાઈ કેમિકલ, એટલે ત્યાં આવી કેમિસ્ટ્રી। ઓકે, તમે આપણે શરીરને મસ્ત મજાનું સ્વચ્છ રાખવા માટે આપણે દરરોજ સ્નાન કરીએ છીએ, તો એના માટે આપણે જે સાબુનો ઉપયોગ કરીએ, ઓકે, જે સોપનો ઉપયોગ કરીએ એ, તો કે એ કહી શકાય કે એક પ્રકારનું કેમિકલ જ છે, એક પ્રકારનું કેમિસ્ટ્રી। આપણે ફેસવોશ વાપરીએ તો એ પણ એક પ્રકારનું કેમિકલ છે। તો આવી રીતે આપણા રોજિંદા જીવનમાં કેટલી બધી એવી વસ્તુઓ છે કે જ્યાં કેમિસ્ટ્રી સંકળાયેલું છે। ઓકે, તો આપણે અહીંયા અમુક ઉદાહરણ આપેલા છે, જોઈએ આપણે ડિટેલમાં। ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલું દૂધ જલ્દી બગડી જાય છે, તમે વારંવાર અનુભવ કરેલો હશે વિદ્યાર્થી મિત્રો, કે ઉનાળાની અંદર જે કોઈ પણ દૂધ રાખેલું હોય, તમે કોઈ મસ્ત મજાનું સવારના પૂરમાં જે દૂધ લ્યો, તો એ જે દૂધ તમે તપેલીમાં રાખેલું હોય, જો તમે બાર ને બાર રાખો, ફ્રીજમાં ન મૂકો અને બાર ઓરડાના તાપમાને ખુલ્લા વાતાવરણમાં રાખો, તો એ જલ્દી બગડી જાય છે, એમાં પણ કંઈક કેમિકલ એટલે કે કંઈક રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે। લોખંડની વસ્તુઓને હવામાં મૂકતા તરત ફટાફટ કાટ નથી લાગતો, પણ લાંબા સમય સુધી તમે કોઈ પણ લોખંડની વસ્તુ હોય તે હવાના સંપર્કમાં આવે તો એના ઉપર કાટ લાગે છે। ઓકે, લોખંડ જે હોય એને એના જેમ કે કોઈ લોખંડની ખીલી હોય તમે એને રાખી રાખો, તો મહિના બે મહિના પછી તમે જોશો ને તેના ઉપર કાટ હશે, તો એ કાટ શું, તો કે ભાઈ લોખંડ અને ઓક્સિજન વચ્ચે કાંઈક પ્રક્રિયા થઈ તો આપણને કાટ જે છે એ જોવા મળે છે। દ્રાક્ષનું આતમણ થવું, તમે જો દ્રાક્ષ નવી નવી મસ્ત મજાની વિયો, શિયાળાની સિઝન છે તો એમાં વાંધો નહીં આવે, એમાં મસ્ત મજાની દ્રાક્ષ હવે આવશે માર્કેટમાં, તો તમે જે દ્રાક્ષ લેશો તો પેલા મસ્ત મજાની કડક હશે, તમે જેમ દ્રાક્ષને રાખી મૂકશો અમુક અઠવાડિયા જશે એટલે એકદમ સાવ પોચી થઈ જશે અને સાવ કહી શકાય કે આપણે જેને કહીએ કે દ્રાક્ષ પાકી ગઈ, તો દ્રાક્ષનું જે આતમણ થાય છે પછી વધારે વાર રાખો તો વાસ પણ આવે,
ઓકે અને આઠમાં ઉપયોગ જ આલ્કોહોલ બનાવવામાં દારૂ બનાવવામાં કેકની કેક થાય છે તો આ દ્રાક્ષનું આઠમાં થવું એક નો એક પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે ખોરાકનું રંધાવું સુકામ ભાઈ તો કે ભાઈ ઓબવિયસ વાત છે ખોરાકનું રંધાવું એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા તો છે તમે યોગ્ય પ્રમાણમાં તેલ નાખશો શાક બનાવવા માટે યોગ્ય પ્રમાણમાં બધા શાકભાજી રાખશો યોગ્ય પ્રમાણમાં ધાણા જીરું હોય મીઠું હોય એ રાખશો તો જ પ્રોપર તમને સ્વાદવાળું શાક તમને મળશે જો તમે ભૂલથી પણ મીઠાની માત્રા વધારી દો તો આ શાક કોઈને ભાવશે નહીં કારણ કે એકદમ ખારું થઈ ગયું હશે ઓકે તમે જો એમાં ભૂલથી પણ મરચું વધારે નાખી દો તો ભાઈ બહુ બહાટી બોલાવી દેશે બધા પાણીના પાણી પી જશે કહી શકાય ગ્લાસના ગ્લાસ પી જશે તો ખોરાકનું રંધાવું એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે યોગ્ય પ્રમાણમાં તમારે બધી વસ્તુ ઉમેરવી પડે જો કોઈ પણ વસ્તુ વધઘટ થાય તો સ્વાદ વિખેરાઈ જાય શરીરમાં ખોરાકનું પાચન થવું એ બધા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા તો છે કારણ કે આપણે કેટલું બધું ફૂડ અલગ અલગ કેટલી બધી વેરાયટીનું ફૂડ આપણા શરીરમાં રાખીએ છીએ તો એ શરીરમાં બધા ફૂડ ભેગા થાય છે એ બધામાંથી ઊર્જા ગ્રહણ કરે છે અને આપણું પાચન તંત્ર છે એમાંથી ઉર્જા મેળવે છે અને આપણું શરીર ચલાવે છે એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ શ્વાસ દરમિયાન થતી ક્રિયા આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન જે વાયુ છે એ અંદર આપણા ફેફસામાં જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર જાય છે તો જે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા જે છે મસ્ત મજાની એટલે કે આપણે જે આ રોજ શ્વાસ લેવાની જે આપણી પ્રક્રિયા છે એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા તો છે કારણ કે એની અંદર ઓક્સિજન અંદર જાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર આવે છે આ સિવાય તો કે આપણા ફેફસામાં તમે ચેપ્ટર નંબર 6 માં ભણી ગયા કે અંદર કેવી કેવી પ્રક્રિયા થાય છે શ્વસન પ્રક્રિયાની અંદર કે જેથી અંદર જે આપણું લોહી છે એ શુદ્ધ થાય છે શ્વાસની પ્રક્રિયા દરમિયાન તો એ વિચાર કરો કેવી મસ્ત મજાની કેમિકલ રિએક્શન છે કેવી રાસાયણિક પ્રક્રિયા છે મસ્ત મજાની ઓકે તો અહીંયા આપણને રોજિંદા જીવનના અમુક ઉદાહરણ આપેલા છે આઈ હોપ બધાને ક્લિયર થઈ છે આમાં કંઈ સમજવું પડે એમ છે નહીં કારણ કે આપણા રોજિંદા જીવનમાં ક્યારેક ને ક્યારેક આપણે આનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ આપણને મસ્ત મજાની એક પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિને આપણે એન્જોય કરવાની ટ્રાય કરશું એટલે કે આપણે માણવાની ટ્રાય કરશું પ્રવૃત્તિની અંદર આપણને કીધેલું છે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી કાચ પેપરથી ઘસેલી હોવાથી ચમકતી શ્વેત જેવા રંગની દેખાશે અને બહુ આ અગત્યનો પોઈન્ટ છે તમને એક્ઝામમાં એવું પૂછે કે ભાઈ મેગ્નેશિયમની એક પટ્ટી લેવાની મેગ્નેશિયમ એક પ્રકારની ધાતુ છે ઓકે યાદ હોય તો એક મેગ્નેશિયમ AMG એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય તો કે ભાઈ પરમાણુ ક્રમાંક થાય 12 એટલે કે એની અંદર 12 પ્રોટોન હશે અને 12 ઇલેક્ટ્રોન હશે Mg આપણે એને યાદ કેમ રાખતા હતા તો કે ભાઈ માજી ઓકે હજી એક વાર આપણે આવત કોષ્ટકમાં તો કે ભાઈ બીજો સમૂહ ધ્યાનમાં લીધું તો બીજા સમૂહની અંદર અહીંયા આવતું ભાઈ બેટા માંગે કાર સ્કૂટર લઈ અને બાપા રખડે આવું હતું તો અહીંયા જો આ જે તમને તત્વ દેખાય Mg એટલે મેગ્નેશિયમ એટલે કે બીજા સમૂહનું તત્વ છે બીજા સમૂહનું તત્વ છે એટલે કે આની સંયોજકતા કેટલી છે +2 એટલે કે આ બે ઇલેક્ટ્રોન ગુમાવતું હશે એટલે કે આ બે ઇલેક્ટ્રોન દાન કરી દેતું હશે ઓકે તો વિચાર કરો જો આપણે પાંચમું ચેપ્ટર ભણી ગયા તો પછી આપણને આવું બધું રિકોલ કરવામાં કેવી મજા આવે ફટાફટ આપણે લાઇટ થઈ જાય આપણા દિમાગની બત્તી ફટાફટ જલ જાય તો આ મેગ્નેશિયમ ધાતુ જે છે કે જે ધાતુ તરીકે વર્તે છે જે બે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવે છે એ મેગ્નેશિયમની પટ્ટી કાચ પેપરથી ઘસેલી હોય એટલે કે તમે કાચ કાગળ આવે તમે જોયું હોય તો કાચ પેપરથી તમે ઘસો એટલે શ્વેત કલરની દેખાય સફેદ કલરની એક મસ્ત મજાની પટ્ટી તમને દેખાય આ સફેદ કલરની પટ્ટી હોય એને તમે જ્યારે બર્નરની જ્યોતની અંદર જે આપણે કેમેસ્ટ્રી લેબની અંદર જે બર્નર હોય એ બર્નરમાં આપણે એને સળગાવીએ તો આપણને રાખ જોવા મળશે ઓકે પહેલા તો તમે જ્યારે એને સળગાવશો ને એટલે સફેદ જ્યોતથી સળગશે તમે કેમ લાકડું સળગાવો તો લાકડું આખું કહેવી શકે કે ભઠ્ઠો તમે તૈયાર કરતા હોય તેમાં લાકડું પીળા કલરની જ્યોત ઉત્પન્ન કરે એવી રીતે આ જે મેગ્નેશિયમની પટ્ટી છે સફેદ રંગની જ્યોત જે છે એ ઉત્પન્ન કરશે એટલે કે સફેદ રંગની જ્યોતથી સળગશે સફેદ કલરની જ્યોતથી ઓકે તો આ બધું મેં એટલે લખેલું છે કે આ તમને એક હેતુલક્ષી પ્રશ્નની અંદર બહુ કામમાં આવશે વિદ્યાર્થી મિત્રો તો મેગ્નેશિયમની પટ્ટી કાચ પેપરથી ઘસેલી હોવાથી ચમકતી શ્વેત કલરની દેખાશે તેને બર્નરની જ્યોતમાં રાખતા સફેદ જ્યોતથી તે સળગશે
અને વોચ ગ્લાસમાં, વોચ ગ્લાસ એટલે શું? તો કે તમે જ્યારે કોઈ એક્સપેરિમેન્ટ કરો છો તેમાં નીચે તમે કોઈ વસ્તુ રાખો છો નિપજ માટે, એટલે કે તમે કોઈ વસ્તુ સળગાવો છો નીચે, રાખ પડે તો નીચેનું ટેબલ બગડે એવું ચાલે નહીં, એટલે કે એના માટે નીચે ગ્લાસ રાખવામાં આવે. એક ગ્લાસ આમ આપણે રકાબી કેવું હોય એવી રીતે આખો ગ્લાસ હોય, એને વોચ ગ્લાસ કહેવાય. તો એ વોચ ગ્લાસ માં સફેદ કલરની રાખ ભેગી થશે. એ સફેદ કલરની રાખ શું છે? તો કે ભાઈ બર્નરની જ્યોત ને લીધે તમે જે મેગ્નેશિયમની પટ્ટી લઈ આવ્યો, તો મેગ્નેશિયમનો કોન્ટેક્ટ કેની સાથે જોતો? કે ભાઈ હવાના ઓક્સિજન સાથે. તો હવાના ઓક્સિજન સાથે મેગ્નેશિયમ જે છે ધાતુ એ પ્રક્રિયા કરશે અને એ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવશે, એટલે કે MgO, માજીઓ. ઓકે, કેમ યાદ રાખશો? માજીઓ, સફેદ રાખ. ઓકે, આ MgO કેવા કલરની રાખ છે? તો કે ભાઈ સફેદ કલરની. તો આપણને હેતુલક્ષી પ્રશ્નમાં આટલું પૂછાય, મેગ્નેશિયમની પટ્ટી કેવા કલરની હશે? તો કે ભાઈ સફેદ કલરની, ચબકતી શ્વેત. એને તમે બર્નરની જ્યોતમાં રાખો તો એ કેવા કલરની જ્યોતથી સળગશે? તો કે ભાઈ સફેદ જ્યોતથી સળગશે. અને વોચ ગ્લાસમાં જે રાખ મળે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ, એનો કલર કેવો? તો કે ભાઈ એ પણ સફેદ. એટલે આમાં બધું ધોરું જ છે, આમાં બધું ધોરું જ છે, એટલે કે આમાં બધું સફેદ જ છે. ચલો, રાસાયણિક પ્રક્રિયા શું થઈ? તો કે આપણે સમજવાની ટ્રાય કરીએ. તો કે ભાઈ અહીંયા ભાઈ આપણી પાસે બે તત્વો છે. ક્યાં? તો કે એક છે તો આપણું આ માજી અને બીજું છે ઓક્સિજન, O2. આપણે શું બનાવવું છે? આપણે નિપજ શું બને? તો કે ભાઈ આપણે બનાવવું છે MgO, આ બનાવવું છે. ઓકે, હવે તમે ધ્યાનથી જુઓ, આ આ બેનું આપણે મિશ્રણ કરવાનું છે. આ બેને ભેગા કર્યા એટલે આપણને આ મળવું જોઈએ. ઓકે, રાસાયણિક પ્રક્રિયા કેમ બને શીખવાડો. હવે અહીંયા જો ઓક્સિજન કેટલા છે? ઓક્સિજન ઓ કેટલા છે? બે. અહીંયા તમે જુઓ ઓક્સિજન કેટલો છે? એક. અહીંયા ઓક્સિજન બે છે, અહીંયા ઓક્સિજન એક છે. બહુત નાઇન્સાફી હે. તો એના માટે આપણે શું કરશું? તો કે આ સમીકરણને આપણે બે વડે ગુણશું. કેટલા વડે? બે વડે. કારણ કે બે વડે ગુણીશ તો હવે આમાં મેગ્નેશિયમ કેટલા થઈ ગયા? બે. અને ઓક્સિજન પણ કેટલા થઈ ગયા? બે. તો આ ઓકે થઈ ગયું, પણ જો અહીંયા મેગ્નેશિયમ મળી ગયું, કારણ કે અહીંયા મેગ્નેશિયમ એક છે, અહીંયા મેગ્નેશિયમ કેટલા છે? બે. તો આપણે આને સરખું કર્યું તો આ બગડી ગયું. તો એના માટે આપણે શું કરીશું? તો કે સિમ્પલ અહીંયા ટુ ઉમેરી દઈશ. તો જો હવે હું ટુ ઉમેરી દઉં તો આખું ઇક્વેશન સંતુલિત થઈ ગયું. અહીંયા બે મેગ્નેશિયમ, અહીંયા પણ બે મેગ્નેશિયમ, અહીંયા બે ઓક્સિજન, અહીંયા બંને ઓક્સિજન. ઓકે, આ ટુ MgO કરું તો આ બે બંને ગુણે કે નો ગણે? ટુ ગુણ્યા Mg ગુણ્યા O, એટલે કે ટુ Mg ટુ O. આટલું પહેલા ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આ ઇક્વેશન આપણે લખી શકશું. તો આપણે હવે લખશે તો રાસાયણિક સમીકરણ શું બનશે છોકરાઓ? 2Mg plus O2 gives 2MgO. આટલું ક્લિયર થાય પેલા? અને આપણે આને ગરમ કર્યું એટલે અહીંયા વચ્ચે ત્રિકોણ મૂકી દેશે, ભઠ્ઠો, ડેલ્ટા જેને કહેવાય. ઓકે, તો આ આપણે આખું ઇક્વેશન મળી ગયું. રાસાયણિક પ્રક્રિયા, રાસાયણિક સમીકરણને આવી રીતે દર્શાવાય. કઈ રીતે? એવું ખબર પડી? સૌ સિમ્પલ, મેગ્નેશિયમ અને ઓક્સિજન, ઓક્સિજન અહીંયા આપણને બે જોવા મળે અને અહીંયા ઓક્સિજન એક જ હતો, તો આપણે એને બે વડે ગુણ્યું તો સામે મેગ્નેશિયમ ફ્રી હેન્ડ ગયો. ભાઈ તો એ બે, તો ભાઈ હું કામ બે નહીં, મને બે ની ટિકિટ આપો. તો અહીંયા જો એને પણ આપણે બે ગુણ્યા એટલે આપણને આ ઇક્વેશન મળે. પેલી પ્રવૃત્તિ ક્લિયર થઈ વિદ્યાર્થી મિત્રો? મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા એ સફેદ કલરની જ્યોતિથી, સફેદ રંગની જ્યોતિ તે પ્રજ્વલિત થાય છે અને સફેદ રંગની એ રાખ આપે છે. એ રાખ એ શું છે? તો કે ભાઈ MgO, એટલે કે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. કઈ રીતે મળે? તો કે ભાઈ એનું ઇક્વેશન હું બધાને ક્લિયર થયું છે. ચાલો હવે આપણે ત્યારબાદ જોઈ પ્રવૃત્તિ નંબર બે, બીજી પ્રવૃત્તિ કે જેમાં આપણે લેડ નાઇટ્રેટ નો ઉપયોગ કરશું. લેડ નાઇટ્રેટ એટલે, તો કે ભાઈ એનું લેડ નાઇટ્રેટ, એમ લખું છું લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ એટલે શું થાય? તો કે ભાઈ PbNO3 ટ્વાઇસ, આ એનું રાસાયણિક સૂત્ર છે PbNO3 ટ્વાઇસ. ઓકે, લેડ એટલે તો કે પીબી, લેડ એટલે તો કે ભાઈ પીબી. હવે આપણે બેઝિક લેક્ચરમાં નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, નાઇટ્રાઇડ એ બધા વિષયમાં ડિટેલમાં અભ્યાસ કરી ગયા હતા કે જેમાં
ન જોયું હોય તો ફટાફટ તમે જોઈ લેજો, તમારા બુકમાં તમે નોટ તમે બનાવેલી જ છે એમાં જોઈ લેજો. નાઇટ્રેટ કેને કહેવાય? તો કે ભાઈ જ્યાં નો થ્રી હોય, નો થ્રી એને કહેવાય નાઇટ્રેટ. શું કહેવાય છોકરાઓ? નાઇટ્રેટ. ક્લિયર? ડેન્ડ્રોનાઇટ્રેટ. ચાલો નાઇટ્રેટ. તો આ નાઇટ્રેટ, હવે આ નાઇટ્રેટ છે એની સંયોજકતા 2 માઇનસ હોય, એટલે કે નાઇટ્રેટ હોય એને બે ઇલેક્ટ્રોન જોતા હોય નાઇટ્રેટ સમૂહ. હવે આ Pb છે ઈ 2 પ્લસ હોય, એટલે કે એને બે ઇલેક્ટ્રોન દેવા હોય. તો ભાઈ આ કે ભાઈ મારે બે ઇલેક્ટ્રોન દેવા છે, આ કે ભાઈ મારે બે ઇલેક્ટ્રોન લેવા છે. ચાલો ભાઈ ભાગીદારી કરીએ તો શું બનશે? તો કે ભાઈ બનશે Pb કૌંસમાં, હવે કૌંસમાં શું નામ દેશે? તો કે ભાઈ NO3 છે, NO3 સોરી માફ કરશો, એની સંયોજકતા હોય માઇનસ વન. ઓકે, આની સંયોજકતા હોય માઇનસ વન, આની સંયોજકતા હોય પ્લસ ટુ, આની સંયોજકતા હોય માઇનસ વન. આ કે ભાઈ મારે બે ઇલેક્ટ્રોન દાન કરવા, આ કે ભાઈ મારે તો એક જ ઇલેક્ટ્રોન જોઈએ, તો કે તો મારી પાસે તો બે, મારે બે બે દઈ દેવા. કે એક હું લઈ લઉં, એક તો કે એક તારા ભાઈને બોલાવી લે, તો આ એનો થ્રી બે આવી ગઈ, આ એક એનો થ્રી, આ બીજો એનો થ્રી, બંને આની સાથે બોન્ડ બનાવશે અને શું બનાવશે? તો કે ભાઈ બનાવશે પી બી એન ઓ. એનો થ્રી કેટલા હતા? આ નો થ્રી કેટલા હતા? તો કે ભાઈ બે જોતા હતા, એટલે અહીંયા આવશે એન ઓ થ્રી ટ્વાઇસ. શું કહેવાય? ટ્વાઇસ. ટ્વાઇસ એટલે ડબલ થાય, થ્રાઇસ એટલે ત્રિપલ, થ્રાઇસ ઓ છાઇસ નહીં, થ્રાઇસ. તો પી બી એન ઓ થ્રી ટ્વાઇસ. ડેન્ડ્રોનાઇટ્રેટ લેડ નાઇટ્રેટ પી બી એન ઓ થ્રી ટ્વાઇસ. આટલું ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આપણને હવે આ ક્લિયર છે પી બી એન ઓ થ્રી ટ્વાઇસ કઈ રીતે આવ્યું. એ કહેવા તો કે ભાઈ સફેદ કલર, તમે મીઠું જોયું છે કે નથી જોયું? જોયું છે. તમે મીઠું જોવો, સફેદ કલરનું મીઠું તમારા ઘરની અંદર તમે મીઠું જોવો, સફેદ કલરનો પાવડર તમને દેખાય, બસ એ સફેદ કલરના પાવડર જેવો જ આ લેડ નાઇટ્રેટનો પાવડર હોય, સફેદ રંગનો પાવડર હોય. તો અત્યાર સુધીમાં આપણે જેટલું પણ ભણ્યા, મેગ્નેશિયમ ભણ્યા અને લેડ નાઇટ્રેટ ભણ્યા, બધાનો રંગ કેવો છે? સફેદ. હવે હવે એવો મેઇન ખેલાડી પોટેશિયમ આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ. તો પોટેશિયમ આયોડાઇડ, પોટેશિયમ એટલે, તો કે પોટેશિયમ એટલે કે, આયોડાઇડ એટલે આઈ, પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ આયોડાઇડ નું જલીય દ્રાવણ, જલીય દ્રાવણ એટલે તો કે ભાઈ પાણી સાથે ભેળવેલું દ્રાવણ. આપણે કેમ દૂધ હોય દૂધમાં વધારે પાણી નાખી દઈએ તો દૂધની જે ગુણવત્તા છે એ ઓછી થઈ જાય, પણ આમાં એવી રીતે આની સાંદ્રતા ઓછી થાય, એટલે કે બહુ ખતરનાક છે કે ધીમું છે. જેમ કે કોઈ એસિડ હોય, કોઈ એસિડ એકદમ સાંદ્ર એસિડ લ્યો ને છોકરાઓ, એકદમ સાંદ્ર એસિડ, એસિડ તમે આમ જેવું મૂકો ને તો એક ટીપું પડે ને તો આમ આરપાર થઈ જાય, આપણને બધાને ખબર છે એવું સાંદ્ર એસિડ આવે. એસિડમાં તમે પાણી ઉમેરતા જ જાઓ, ઉમેરતા જ જાઓ, એને મંદ કરતા જ જાઓ, કરતા જ જાઓ, કરતા જ જાઓ, તો એટલું બધું મંદ થઈ જાય કે પછી એમાં તમે આવી રીતે નાખો તો તમને ક્યારેક એવું બને કે એટલું બધું તમે મંદ બનાવો તો તમને અસર ન થાય. એવું ક્યારે કોઈ કરવાનું નથી, આ તો જસ્ટ કહું છું. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ શાક બનાવ્યું, એકદમ તીખું તડકાવાળું શાક છે, એકદમ તીખું, મોંમાં મુકાય એવું નથી, એ તીખા શાકમાં તમે ખાંડ ઉમેરતા જ જાઓ, ઉમેરતા જ જાઓ, ઉમેરતા જ જાઓ, તો એક સમય તો એવો આવશે ને કે એ ખાંડને કારણે એટલી બધી ખાંડ વધી જશે કે જેથી શાક જે છે એ મીઠું થઈ જશે. બસ એના જેવી વાત થઈ. તો પોટેશિયમ આયોડાઇડનું જલીય દ્રાવણ એ રંગવિહીન, એટલે પોટેશિયમ આયોડાઇડનું આપણે કહી શકાય કેવું દ્રાવણ છે? તો કે રંગવિહીન, સંસારની મોં માયાથી ઉપર રંગવિહીન. આનો તો સફેદ કલર હતો, આ સફેદ રંગનો પાવડર હશે, પાવડર રંગવિહીન ન હોય. તમે કોઈ જો ભાઈ ઓર્ડર કર્યો લઈ લ્યો, તમે આમ વિરામ લઈ લો, તો પાવડરથી કપડા ધોતા હોય, રંગવિહીન પાવડર કોઈ દી હોય ન હોય. તો પાવડર સફેદ રંગનો હોય, જ્યારે દ્રાવણ હોય ને રંગવિહીન હોય શકે. રાસાયણિક સમીકરણની આપણે ચર્ચા કરીએ તો રાસાયણિક સમીકરણ એનું કઈ રીતના આવશે આપણે જોઈએ, સમજવાની ટ્રાય કરીએ. આ હું બધે નોટ કરી લીધું છે, નોટ કરી લીધું તો કરી લેજો. ઓકે, રાસાયણિક સમીકરણ. હવે રાસાયણિક સમીકરણ આપણે આનું લખવા જઈએ તો પહેલા તો આપણે શીખીએ રાસાયણિક સમીકરણ આનું કઈ રીતે આવશે.
तो સૌથી પહેલા પહેલા આપણી પાસે છે PbNO3 ટ્વાઇસ, એટલે કે નાઇટ્રેટ બે છે અને આ Pb એટલે કે લેડ એક છે, પ્લસ કને આપણે મિક્સ કરશું Ki, શું મળશે આપણને, ક્યા હોગા, જે સફેદ રંગનો પાવડર છે એ હું આનું જે દ્રાવણ હોય આનું જે લિક્વિડ ફોર્મ હોય આખું પોટેશિયમ હાઇડ્રેટ એમાં ઉમેરું તો ક્યાં હોગા, હોગા ક્યાં, તો કે ભાઈ દેખેંગે ઇધર, આ Pb એટલે પ્લસ, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, આના પ્લસ સાથે, ઓકે, આવું ભાભીજી ઘર પર તમે સિરિયલ જોતા હોય એમાં આવે એવી રીતે કે આ છે યાની અરે છેડા ડાળતો હોય, આ છે યાની અરે છેડા ડાળતો હોય, તો આપણને શું મળશે, તો કે આપણને મળશે Pb, આ Pb કેની અરે, તો કે પોતાના નેગેટિવ એરે નહીં બીજાના નેગેટિવ એરે આકર્ષણ કરતો હોય એટલે થાય Pbi। હવે તમે જુઓ પોટેશિયમ છે એની કેટલી સંયોજકતા છે, તો કે પ્લસ ટુ, એને બે જોઈ, તો અહીંયા આયોડેટ છે એની તો એક જ છે, આયોડેટ એટલે યાદ કરો હેલોજન સમૂહ, ક્લોરીન, ફ્લોરીન, બ્રોમીન અને સોરી ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન અને આયોડીન, આ બધા હેલોજન સમૂહ કહેતા, એટલે કે આને 17 મો સમૂહ કહેતા કે જે માઇનસ 1 સંયોજકતા ધરાવે છે, તો આની સંયોજકતા છે માઇનસ 1, આની સંયોજકતા છે પ્લસ 2, ભેગું થશે ના, ઓકે, આની આને બે ઇલેક્ટ્રોન દાન કરવા, આને કે મારે એક જ જોતો, તો ઈ કેના ભાઈને બોલાવતો આવશે, અને બે આઈ જોશે એટલે બની જશે શું Pbi2, એના માટે તમારે આયા કેટલા આયોડિન જોશે, બે જોશે, તો આયોડિન ને બે કરવા માટે આપણે પોટેશિયમ ને પણ ફુઈએ ચડાવી દીધા, એને પણ કેટલા જોશે, બે, થઈ ગયું ઇક્વેશન સોલ્વ, આ બે છે આ બે છેડા લગાડીને શું કરશે KNO3, ઓકે, શું બની જશે KNO3, ચાલો આટલું પહેલા ક્લિયર થયું, આ પણ બે છે અને આ K એટલે પોટેશિયમ પણ બે છે, ત્યાં લખી નાખી બે, આપણે ફાઇનલ ઇક્વેશન શું મળ્યું વિદ્યાર્થી મિત્રો, તો કે એક તો આ મળ્યું Pbi2 પ્લસ, બીજું શું મળ્યું 2KNO3 2KNO3, ચાલો ગૂંખવાનું નથી, આ સાવ સિમ્પલ, હજી એકવાર આપણે શું કર્યું, તો કે ભાઈ PbNO3 ટ્વાઇસ હતું અને પોટેશિયમ આયોડાઇડ હતું, પોટેશિયમ આયોડ એટલે કે આ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, આ પ્લસ એ આના છેડા ડળવાના, આના એ આના છેડા ડળવાના, એટલે પેલું કામ શું, તો કે પ્લસ ની સાથે બાજુના માઇનસ હોય એને જોઈન્ટ કરી દેવાનું, આ પ્લસ આ માઇનસ સાથે બાજુના પ્લસ ને જોઈન્ટ કરી દેવાનું, બીજું કામ શું કરવાનું, બીજું સ્ટેપ, તો કે ભાઈ પછી જોવાનું કે ભાઈ આની સંયોજકતા કેટલી છે, જેમ કે જો આ લેગ ની સંયોજકતા પ્લસ ટુ છે, આયોડિન ની માઇનસ વન, તો આપણે કેટલા, તો કે બે આયોડિન જોશે, તો બે આયોડિન લીધા એટલે થઈ ગયું Pbi2, તો આના માટે તમારે આયોડિન કેટલા જોઈએ, બે જોઈએ, પણ અહીંયા એક જ છે એટલે આપણે આને બે વડે ગુણ્યું, તો આને બે વડે ગુણ્યું તો અહીંયા પોટેશિયમ એટલે કે K પણ બે જોઈ, ઓકે, કઈ વાંધો નથી, આ બે છે તો ચાલો આ બે એને સંતુલિત કરી દેશે એટલે કે 2KNO3, કારણ કે K હોય K ની સંયોજકતા કેટલી પોટેશિયમ ની પ્લસ 1, તો આપણું ઇક્વેશન શું બનશે વિદ્યાર્થી મિત્રો, PbNO3 ટ્વાઇસ પ્લસ 2KI ગિવ્સ Pbi2 પ્લસ 2KNO3, ઓકે, ક્લિયર થયું, ઓકે, હવે આજે તમને Pbi2 મળ્યું, આ Pbi2, હવે તમને આ સફેદ કલરનો પાવડર હતો એમાં તમે આ રંગવિહીન પાણી જેવો પદાર્થ હતો એમાં તમે ઉમેર, આ પોટેશિયમ આયોડાઇડ એટલે પાણી જેવું જ હોય એમાં તમે આ સફેદ કલરનો પાવડર ઉમેર્યો તો તમને શું મળશે, તો કે તમને મળશે પીળા કલરનું દ્રાવણ, કેવા પીળા કલરનું દ્રાવણ મળશે, આ જે પ્રક્રિયા થઈ ને એને કહેવાય દ્વિવિસ્થાપન, દ્વિ એટલે બે, વિસ્થાપન એટલે તો કે જગ્યા છોડવી, વિસ્થાપન એટલે શું થાય જગ્યા છોડવી, એટલે કે જો અહીંયા આવડાએ આને ખેંચ્યું, આ Pba આ આયોડિન ને ખેંચ્યું એટલે આ એક એક વાર એક જણાની જગ્યા બદલી, અને અહીંયાથી NO3 આ K NO3 ને ખેંચ્યું એટલે બીજી વાર જગ્યા બદલી, એટલે કે આ બે પદાર્થ છે જગ્યા બદલાવી એટલે આને કહેવાય દ્વિવિસ્થાપન,
પ્રવૃત્તિ આખી ક્લિયર થઈ. અત્યાર સુધી આપણે શું જોયું કે ભાઈ રોજિંદા જીવનમાં કેમિસ્ટ્રીનો ઉપયોગ, ત્યારબાદ પ્રવૃત્તિ એક મેગ્નેશિયમની પટ્ટી, તો કે ભાઈ સફેદ કલરની પટ્ટી હોય હવામાં સળગાવો તો સફેદ કલરની જ્યોતથી જ પ્રજ્વલિત થાય, અને જે રાખ આપે એ પણ સફેદ કલરની હોય, MgO માજીઓ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે એની આપણે પ્રક્રિયા સમજા. પ્રવૃત્તિ બીજી જોઈ લેડ નાઇટ્રેટ સફેદ કલરનો પાવડર PbNO3 ટ્વાઇસ, એની અંદર આપણે પોટેશિયમ આયોડાઇડ ઉમેરીએ. તો પોટેશિયમ આયોડાઇડ ઉમેરીએ તો જલીય એનો રંગ કેવો, તો કે રંગવી બે ને ઉમેરીએ તો પીળા કલરનું બને દ્રાવણ PbI2+2KNO3. આ પ્રક્રિયાને કહેવાય દ્વિવિસ્થાપન, કારણ કે આ બે જગ્યાએ જગ્યા બદલી, એટલે કે એક આમથી જગ્યા બદલી અને એક આમથી જગ્યા બદલી, એટલે કે આ બે પોતાની જગ્યા બદલી, એટલે આને કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આઈ હોપ બધે અહીંયા સુધી સમજાણું હશે. અહીંયા સુધી રાખીએ બધું તમારા બુકની અંદર રંગબેરંગી પેનથી લખી લેજો. અહીંયા સુધી રાખીએ જય ભારત જય હિન્દ લખી લેજો.